વિરામબાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. સ્વર્ગસ્થ જયવંત ગેલેના પુત્ર અજીત લેલે અને દશરથ પરદેશી રોયલ જૂન સાથે જોડાતા ચિરાયોની જૂથને મોટો ફટકો પડ્યો હતો. રિવાઇવલ જૂથના સત્યજીતસિંહ ગાયકવાડના આક્ષેપો સામે બીસીએ પ્રમુખ સમરજીત ગાયકવાડે જણાવ્યું હતું કે સત્યજીતસિંહ અમારા જૂથ સાથે જોડાયા તેવી કોઈ જાહેરાત કરી નથી. વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજ સાચા હોય છે ખરા? તે પોતે કહે છે કે તેઓ રિવાઇવલ જૂથના છે, જેથી અમારા કામો તેમને સારા નહીં લાગે. સત્યજીતના આક્ષેપો સામે મારે કાંઈ બોલવું નથી. બીજી તરફ રિવાઇવલ જૂથ સાથે છેડો ફાડનાર સ્વર્ગસ્થ જયવંત લલેના પુત્ર અને મેનેજિંગ કમિટીના સભ્ય અજીત લેલે રોયલ જૂથ સાથે હાથ મિલાવ્યો હતો. રિવાઇવલ જૂથથી અલગ પડ્યા બાદ અજીત લેલે છેલ્લા કેટલાય સમયથી દૂર રહ્યા હતા. ગતરોજ સત્તાવાર રીતે રોયલ જૂથ સાથે જોડાતા ચિરાયોની જૂથને ફટકો પડ્યો હતો. અજીત લેલે ગયા ઇલેક્શનમાં ઇલેક્ટ થઈને મેનેજિંગ કમિટી મેમ્બર સભ્ય થયા. ઘણું બધું ઇન્ટરેસ્ટ લેતા હતા. આ બે વર્ષમાં એમણે જોયું કે જે પ્રકારે ડેવલપમેન્ટ થવા જોઈએ એસોસિએશનનું એ પ્રકાર નહીં થયું. એમણે એ પણ જોયું કે જે ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે આપણા કોટંબી સ્ટેડિયમ રિલેટેડ, જેના પાછળ એસોસિએશને વધારે સમય આપીને ઇમ્પોર્ટન્સ આપીને એને સપોર્ટ કરવા જોઈએ. એમણે એ પણ જોયું કે કોઈ પ્રકારનો સપોર્ટ નહોતો સ્ટેડિયમ માટે અને એના ઇન્સ્ટેડ ઓબ્સ્ટિકલ આવતા હતા એ સ્ટેડિયમ પ્રોજેક્ટના વિશે. એમણે એક નિર્ણય લીધો છે મારા સાથે વાત કરીને કે હું ડેવલપમેન્ટને સપોર્ટ કરું છું એસોસિએશનમાં, અને ખાસ કે આ સ્ટેડિયમ જે લેટ લેલે સાહેબનું પણ એક ડ્રીમ હતું, એમને વડોદરા ક્રિકેટ માટે અને ઇન્ડિયન ક્રિકેટ માટે એટલું બધું કોન્ટ્રીબ્યુશન છે કે એમનો પણ એક ડ્રીમ હતો, એમના ચોપડામાં પણ છે કે વડોદરામાં સ્ટેડિયમ હોવા જોઈએ, કે એક જૂની હિસ્ટ્રી છે. અને આ રીતે અજીતભાઈ એક પ્રોડક્ટિવ અને ડેવલપમેન્ટની ગ્રુપને જોઈન થયા છે. હું એમને અમારા ગ્રુપમાં વેલકમ કરું છું અને હું માનું છું કે આવતા સમયમાં એમનું એક જવાબદારી વધશે અને જરૂર એ જવાબદારીથી પૂરી કરી શકશે. એમના ગ્રુપથી હું છૂટો થયો એ 100% સાચી વાત છે. ત્યાંથી છૂટો પડીને રોયલ ગ્રુપ એટલે સંજય પટેલ અને સમરજીત ગાયકવાડનો ગ્રુપ છે એમની જોડે જોડાયો એ પણ 100% સાચી વાત છે. અને હું એમની જોડે જ છું હવે આનાથી આગળ. અને ત્યાંથી છૂટું પડવાનું કારણ એવું કે હું જે મારા મનમાં જે હતું કે આ લોકો બહુ સારી રીતે ક્રિકેટ ચલાવશે, એડમિનિસ્ટ્રેશન છે એટલે રિવાઇવલ ગ્રુપ. કોણ છે રિવાઇવલ ગ્રુપ? રિવાઇવલ ગ્રુપ એટલે બધા ક્રિકેટર્સ, ચિરાયુભાઈ અને આખો ગ્રુપ એટલે. પણ સમ હાઉ આ બે વર્ષમાં મેં એવું ફીલ કર્યું કે આ લોકો ક્રિકેટ પ્રત્યે એટલું ધ્યાન આપતા જ નથી, ખાલી અંદર અંદર ખેંચતાણ જ ચાલે છે. અને જો ઇલેક્શનમાં બે ગ્રુપ હોય સામ સામે લડે વસ્તુ અલગ છે, પછી જે ચૂંટાઈને આવે અડધા અહીંથી આવે અડધા ત્યાંથી આવે તો બધાએ એસોસિએશન માટે કામ કરવાનું હોય છે. પણ આ તો આ આપણો ગ્રુપવાળો છે, આ સામેવાળો ગ્રુપ છે, સામેવાળા ગ્રુપ તરફથી કોઈ સારું સજેશન આવે તો બી ઉડાવી દેવાનું, આ બધું મારા સ્વભાવમાં નથી એટલે મેં એ ગ્રુપ છોડ્યો. કેમેરામેન મહેન્દ્ર જોગાણી સાથે પરેશ મકવાણા, વડોદરા.